नमस्कार, आपनी साथे हूं छूं विधाता। सौथी पहला वात करीए अमरेलीनी। अमरेली जिल्लामां धोधमार वरसाद वरसी रह्यो छे। राजूला धारी बगसरा पंथक में वरसादी वातावरण सर्जायुं छे अने धोधमार वरसाद वरस्यो छे। उल्लेखनीय छे कि आ वखते चोमासानी पेटर्न बदलाई छे। आ अंगे हवामान विभागे पण आगाही करी हती। भारे वरसादने लईने आगाही व्यक्त करवामां आवी छे। त्यां वरसादी वातावरण सर्जायुं छे। अमरेली जिल्लामां धोधमार वरसाद वरसी रह्यो छे। राजूला धारी बगसरा पंथकमां धोधमार वरसाद वरसता ज्यां जुओ ते पाणी ज पाणी नजरे पड़ी रह्या छे। रोड रस्ताओ पाणीथी भराई गया छे। वाहन चालकोने वाहन चलाववामां पण मुश्केलीओनो सामनो करवो पड़ी रह्यो छे। अमरेली जिल्लाना दृश्य आपणे बतावी रह्या छे, ज्यां धोधमार वरसाद वरस्यो। धोधमार वरसाद वरसता रस्ताओ पाणी पाणी थई गया। खास करीने राजूला धारी अने बगसरा पंथકમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। અમરેલીમાં ધોધમાર વરસાદના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે। ચાર અલગ અલગ દ્રશ્યો છે, અલગ અલગ તસવીર જે છે ધોધમાર વરસાદની આ તસવીરો, આ દ્રશ્યો। વધુ માહિતી આ સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજન। રાજન, અમરેલી પંથકમાં જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, શું પરિસ્થિતિ છે હાલની જણાવશો? વિધાતા, આજે અમરેલી જિલ્લામાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ખાસ કરીને અમરેલી તાલુકા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો છે, જેમાં વડેરા, રંગપુર, નાના ભંડારીયા, વિઠ્ઠલપુર, ફતેપુર સહિતના ગામોમાં સૌથી વધુ વરસાદ થયો છે। આ સિવાય બગસરા, ધારી, સાવરકુંડલા અને રાજુલા વિસ્તારમાં પણ વરસાદ થયો છે। વરસાદ અડધ કલાક સુધી એટલી હદે આવ્યો કે અત્યારે તમામ જગ્યાએ નદી નાળાઓ છલકાયા છે, તમામ ખેતરો પણ વરસાદી પાણીથી છલકાયા છે, કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ ગઈ છે, જેના પર આ વરસાદ થતા ખેડૂતો પણ ખૂબ ખુશખુશાલ છે, પરંતુ કેટલીક જગ્યાએ નદી નાળા આવી જતા અનેક રસ્તાઓ પણ અત્યારે હાલ બંધ થયા છે વિધાતા। બિલકુલ, તે ખાસ કરીને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોની પણ વાત કરીએ, ત્યાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે, તે અંગેની શું વધુ જાણકારી છે, શું વધુ વિગતો છે? બિલકુલ વિધાતા, અત્યારે હાલ હું અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે છું। નાના ભંડારીયા ગામની આસપાસ તમામ જગ્યાએ સ્થાનિક નદીના પાણી ફરી વળ્યા છે। આ ગામ અત્યારે હાલ સંપર્ક વિહોણું થયું છે। આ પાણી લગભગ 3-4 કલાક બાદ ઓસરે, ત્યારબાદ જ કંઈક ગામમાં લોકો અવરજવર કરી શકશે। અત્યારે લગભગ 50 થી વધુ લોકો પોતાના ગામ જવા માટે નદીના સામે કાંઠે ઊભા છે, એટલે આ પ્રકારની પરિસ્થિતિ લગભગ અનેક ગામોમાં થઈ છે, જ્યાં કોઝવે છે તે તમામ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, કારણ કે અમરેલી તાલુકાના લગભગ તમામ ગામોમાં ખૂબ સારો એવો વરસાદ થયો છે વિધાતા। બિલકુલ, તે ખાસ કરીને રાજન આપે જણાવ્યું કે ધોધમાર વરસાદ છે, જે પાણી ભરાઈ ગયા છે, નદી નાળા છલકાઈ ઉઠ્યા છે, લોકોને કેવી પરેશાની અને સાથે હાલમાં શું સ્થિતિ? વિધાતા, છેલ્લી જે લગભગ 4-1 કલાકથી વરસાદી માહોલ છે, લગભગ 15-1 મિનિટથી અમરેલી તાલુકા અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ વરસાદી માહોલ યથાવત છે। કેટલાક વિસ્તારોમાં લોકોની સમસ્યા એ છે કે જે કોઝવે પર પાણી ફરી વળ્યા છે તે પોતાના ગામ જવા માટે તરતી રહ્યા છે। અત્યારે નાના ભંડારીયાની જે વાત કરી એ પ્રમાણે લગભગ 50 થી વધુ લોકો પોતાના ઘેર જવા માટે નદીના સામે કાંઠે ઊભા છે, આ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ લાગતું નથી કે 4-5 કલાક સુધી તેઓ પાણી ઉતરે અને ત્યારબાદ તેઓ પોતાના ઘરે જઈ શકે, એટલે આ પ્રકારની સમસ્યા છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। કાળા ડિબાંગ વાદળો સાથે ડરાવણી વીજળી થઈ રહી છે અને લોકોને હજુ પણ એવું લાગી રહ્યું છે કે આ વરસાદ વધુ પડતો આવી શકે છે વિધાતા। જી, રાજન આભાર તમામ માહિતી બદલ। તો વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે। તો આ તરફ રાજુલા પંથકમાં પણ મેઘ સવારી આવી પહોંચી રાજુલાના ટીંબી સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો સ્થાનિક નદી નાળામાં પાણી વહેતા થયા છે, ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। અમરેલીના બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો। બગસરાના લુંઢિયા, જાંજરિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। વાવણી બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ધારી પંથકમાં પણ મુશળધાર વરસાદ છે, ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ। ધારીના આંબરડી સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે, ખેડૂતોમાં ખુશીની લહેર છે। તો કેટલાક ગામોમાં કેરીના પાકને નુકસાન પહોંચતા ક્યાંક ખેડૂતોમાં ગમનો પણ માહોલ છે।